ટોપિક 2 બિઝનેસ એફબીઓ. બિઝનેસ કોને કહેવાય? બિઝનેસને તમે કઈ રીતે ડિફાઇન કરો છો? બિઝનેસનો ગુજરાતી વર્ડ છે વ્યવસાય. આપણે લાસ્ટ ટોપિકમાં જોયું હ્યુમન ઓક્યુપેશન, એમાં આપણે ફર્ધર ક્લાસિફિકેશન જોયું ઇકોનોમિક ને નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. હ્યુમન ઓક્યુપેશન, હ્યુમન્સ વર્ક કરે છે ઇકોનોમિક રિટર્ન માટે, તો ઇટ ઇઝ કોરિલેટેડ ઓલ્સો વિથ બિઝનેસ. બિઝનેસ ઇઝ ધ સેમ. બિઝનેસ શું કામ કરે છે, બિઝનેસ કરવાનો પાછળનો હેતુ શું છે, બિઝનેસ શું કામ થાય છે, વોટ બરાબર. બિઝનેસ જ્યારે કરો ત્યારે તમને એનું ઇકોનોમિક રિટર્નમાં મળે છે તમને એનું રિઝલ્ટ. બિઝનેસ ઇઝ નથિંગ બટ ડુઈંગ ઓર પ્રોવાઇડિંગ સર્વિસીસ. બિઝનેસ કેન બી ટર્મડ એઝ મેકિંગ ઓર મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ. બિઝનેસ ઇઝ લાઈક એઝ આઈ સેડ અર્લિયર, પ્રોવાઇડિંગ સર્વિસ ટુ અધર પીપલ એન્ડ ગેટિંગ રિટર્ન ઇન રિટર્ન ઇન ફોર્મ ઓફ મની. બેસ્ટ એક્ઝામ્પલ ઓફ બિઝનેસ ઇઝ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ બાલાજી. બરાબર, બાલાજી છે આખી ફેક્ટરી. બાલાજીનું કામ શું છે, બાલાજી કામ શું કરે છે? બાલાજી કામ કરે છે વેફરના પેકેટ બનાવવાનું. એ વેફરના પેકેટ બનાવી અને વેચે છે. એ તમને વસ્તુ આપે છે ને, તમે વસ્તુ ખરીદો છે નથી જો પૈસાથી, તો તમે એ 10 રૂપીઝ ઓફ પેકેટ છે બાલાજીનું, તમે એ પરચેસ કરો છો, તમે સામે 10 રૂપીઝ આપો છો, તો એ 10 રૂપીઝ પાછળનું પેમેન્ટ કોને થાય છે? તો કે ચંદુભાઈ વિરાણી બાલાજીવાળાને. બરાબર, આ બેઝિક એક્ઝામ્પલ હતો બિઝનેસ કોને કહેવાય. અનધર એક્ઝામ્પલ યુ કેન સેટ ઇઝ એઝ હોસ્પિટલ. સ્ટર્લિંગ છે, HCG છે, સિનર્જી છે. ધે પ્રોવાઈડ યુ નર્સિંગ, ધે પ્રોવાઈડ યુ ફર્સ્ટ એડ હેલ્પ, બટ ઇન રિટર્ન ધે વોટ ધે ડૂ, વોટ ધે ટેક ફ્રોમ યુ? ધે ટેક ફ્રોમ યુ મની, રાઈટ? તમને એ ફર્સ્ટ એડ કે તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવા જાઓ છો, તમે બાયપાસ કરાવી, પછી ફ્રેક્ચર હતું તો છે તમને, તો ફ્રેક્ચર આખું કરી દે છે ડૉક્ટર, બોન સ્પેશિયાલિસ્ટ, તો સામે તમે એને એની ફીઝ આપો છો. દેટ ઇઝ અ બિઝનેસ. ધેટ ઇઝ, ધેટ કેન ઓલ્સો બી ટર્મડ એઝ સર્વિસ, બટ એક રીતે જુઓ તો એ બિઝનેસ જ કરે છે. એની એની સ્પેસિફિક સ્પેસિફાઈડ ટેકનિકલ સ્કિલ છે જેનો યુઝ કરે છે, એ સ્કિલને તમે એને સામે એની ફીઝ આપો છો. સો ધ એક્ચ્યુઅલ મિનિંગ ઓફ ધ ટર્મ બિઝનેસ કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ બીંગ બિઝી. બિઝનેસ રિફર્સ ટુ ધ સેટ ઓફ ઓર્ગનાઇઝ એક્ટિવિટીઝ મેન્ટ ફોર પ્રોડક્શન ઓર એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ અન્ડરટેકન વિથ અ વ્યૂ ટુ અર્ન એન્ડ ગેઇન ઇકોનોમિક રિવોર્ડ્સ આઉટ ઓફ ઇટ. ઇટ ઇઝ ડાયરેક્ટેડ ટુ ક્રિએટ વેલ્યુઝ ઇન ફોર્મ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ધેટ વુડ સફિસ ધ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધ સોસાયટી. બિઝનેસ માણસ શું કામ કરે છે? પૈસા કમાવા માટે કરે છે. બિઝનેસમાંથી એને પ્રોફિટ મળતો હોય, સર્ટન અમાઉન્ટ ઓફ શેર મળતો હોય, તો જ એ બિઝનેસ કરશે. યુ નો એકચ્યુઅલી હાઉ ધ બિઝનેસ ચેઇન ગોઝ ઓન. લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ અગેઇન બાલાજી. બાલાજીવાળા છે તો એની પાસે ને હોલસેલર બી હશે ને રિટેલર બી હશે. હોલસેલર શું કરશે, એક છોટ માલ ઉપાડશે બાલાજીમાંથી, એક છોટ માલ ઉપાડશે બલ્કમાં જેને કહેવાય, એમાં એને ઇકોનોમિક ડિસ્કાઉન્ટ મળશે. સપોઝ જે બાલાજીનું પડીકું 10 રૂપિયામાં કે 9 રૂપિયામાં એ રિટેલરને આપે છે, કે 10 રૂપિયામાં આપે છે, તો એ જ વસ્તુ હોલસેલવાળા એની પાસેથી 7 રૂપીઝ 8 રૂપીઝમાંથી માલ આખો ખરીદશે. તો પ્રોફિટ હોલસેલરને કેટલો થયો? 8 રૂપિયાની પ્રાઇસ લે તો 2 રૂપિયાનો સીધો ડિસ્કાઉન્ટ પ્રોફિટ મળ્યો હોય ને. બાલાજીવાળા છે તો એનો એક સાથે બલ્કમાં માલ જાય છે, એક એક પેકેટ વેચે, તો એને પર પેકેટ 10 રૂપીઝ કે એને જે પ્રાઇસ ચાર્જ કરી છે મળવાની છે, પણ એક સાથે એનો બલ્કમાં માલ વેચાઈ જશે એટલે એનું તો પેમેન્ટ એને મળી જવાનું છે, તો એને 2 રૂપિયા ડિસ્કાઉન્ટ પોસાશે બાલાજીવાળાને. બાલાજીવાળા માટે એમ જોઈએ તો 2 રૂપિયાનો લોસ, પણ અગર પર પેકેટ એ 2 રૂપિયા કરતો જાય મલ્ટીપ્લાય, તો એનું રિટર્ન સારું એવું છે. ક્યાંક એને રિટર્ન મળે છે તો એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો એ બિઝનેસ કરશે. રિટેલર છે તો કાં તો એને ભાવ ટુ ભાવ પીસના પૈસા પીસ ચાર્જ કરશે,
or else margin હશે 1.5 રૂપિયાનું. સો ધીસ ઇઝ હાઉ ધ પ્રોફિટ ગોઝ ઓન, બિઝનેસ ગોઝ ઓન, બરાબર. ઇટ ઇઝ ડાયરેક્ટેડ ટુ ક્રિએટ વેલ્યુઝ ઇન ફોર્મ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ધેટ વુડ સફાઈસ ધ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધ સોસાયટી. માર્કેટર માર્કેટમાં કે કસ્ટમર્સ કે કન્ઝ્યુમર્સ તમારા જે છે એની તમે નીડ ફૂલફિલ કરવા તમે બિઝનેસ એક્ટિવિટી કેરી ઓન કરો છો. સપોઝ ફાર્મર્સ છે તો કન્ઝ્યુમરની નીડ શું છે? વીટ છે, રાઈસ છે, બધું, રાઈટ? ફાર્મર્સ ફાર્મિંગ કરશે, હાર્વેસ્ટિંગ કરશે, પછી એને વેચશે, તો ક્યાંક અલ્ટિમેટલી કન્ઝ્યુમર્સની નીડ ફૂલફિલ કરે છે આ રીતે હાર્વેસ્ટ કરીને. પ્રોડક્શન તો ન કહેવાય, હાર્વેસ્ટિંગ કરીને, ફાર્મિંગ કરીને સામેને એનું રિટર્ન મળશે બલ્કમાં. અને કન્ઝ્યુમરને વીટ જોશે. કન્ઝ્યુમર જ્યારે તમારા પાસેથી સર્વિસ ઓર ગુડ્સ લે છે તો તમને સામે પેમેન્ટ મનીમાં કરે છે, દેટ ઇઝ ઇકોનોમિક રિટર્ન. ઓકે, સો ડેફિનેશન ઓફ બિઝનેસ, લાઈક મિનિંગ ઓફ બિઝનેસ. બિઝનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ એન ઓર્ગનાઇઝેશન ઓર એન્ટરપ્રાઇઝિંગ એન્ટિટી એન્ગેજ્ડ ઇન કમર્શિયલ ઓર કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ઓર પ્રોફેશનલ એક્ટિવિટીઝ. બિઝનેસ આઈ સેડ ઓર્ગનાઇઝેશન, સ્કૂલ છે તો યુ કેનોટ ધે આર ઓલ્સો ડુઈંગ અ બિઝનેસ. યુ કેન સે કે તમને એજ્યુકેશન ઇમ્પાર્ટ કરે છે તો સામે તમારી પાસેથી ફીઝ લે છે, એમને તમને નથી ભણાવતા. સો ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ એન ઓર્ગનાઇઝેશન. એન્ટરપ્રાઇઝ, એન્ટરપ્રાઇઝ ઇઝ લાઇક યુ નો ઉમિયા છે, ઇટ્સ વન ઓફ ધ એન્ટરપ્રાઇઝ સેલિંગ મોબાઈલ્સ, ટેલિકમ્યુનિકેશન થિંગ્સ, મ્યુઝિક સિસ્ટમ થિંગ્સ. એન્ગેજ્ડ ઇન કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ઓર પ્રોફેશનલ એક્ટિવિટીઝ. પ્રોફેશનલ એઝ એ સેડ ડૉક્ટર્સ છે તો દેટ કેન બી ટર્મ્ડ એઝ પ્રોફેશનલ એક્ટિવિટી. ટીચર્સ છે તો એક પ્રોફેશનલ એક્ટિવિટીમાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ છે તો જ્યારે ગુડ્સને સર્વિસ ગુડ્સ પ્રોડ્યુસ કરીને વેચશે તો ઇન્ડસ્ટ્રીયલ. કોમર્શિયલ યુઝ, કોમર્શિયલ ઓલ્સો કેન બી ટર્મ્ડ એઝ ઇન્ડસ્ટ્રીયલ. ધ ટર્મ બિઝનેસ ઓલ્સો રિફર્સ ટુ ધ ઓર્ગનાઇઝડ એફર્ટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ પ્રોડ્યુસ એન્ડ સેલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફોર પ્રોફિટ. સો ઓર્ગનાઇઝ એફર્ટ્સ એટલે કંપનીના બધા કે કામ કરશે એકજૂટ થઈને તો પ્રોફિટ બધાને મળવાનું છે. સો એક્ટિવિટી ઓર્ગનાઇઝ એક્ટિવિટીઝ એફર્ટ્સ એન્ડ એક્ટિવિટીઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ પ્રોડ્યુસ એન્ડ સેલ્સ ગુડ્સ ફોર પ્રોફિટ. ડેફિનેશન ઓફ બિઝનેસ બાય ફર્સ્ટ is Keith and Carlo defines business as business is the sum of all activities involved in production and distribution of goods and services for private profits. બરાબર, production કરે છે, માલ બનાવે છે, માલ એમનામે નથી બની જતો, રો મટીરિયલ જોશે, રો મટીરિયલ પહેલાં એને ખરીદવું પડશે, પછી એને પ્રોસેસ કરશે, એની મેથડ એની ઉપર લાગશે, એના માટે અગેન એક ઇન્વેસ્ટમેન્ટ છે, પછી માલ બન્યા પછી ઇનપુટ પ્રોસેસ આઉટપુટ એ માલને ડિસ્ટ્રીબ્યુટ કરશે, વેચશે અને એમાંથી એને એ પ્રોફિટ કમાશે, એનો બિઝનેસ રન કરી શકશે. સેકન્ડ ડેફિનેશન બાય એચ વ્હીલર સેઝ ધેટ બિઝનેસ ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન ઓર્ગનાઇઝડ એન્ડ ઓપરેટેડ ટુ પ્રોવાઈડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ ધ સોસાયટી અંડર ધ ઇન્સેન્ટિવ ઓફ પ્રાઇવેટ ગેઇન. આજે સોસાયટીને કંઈક મળશે બિઝનેસમાંથી, એ હેતુથી એ વસ્તુને બિઝનેસ કહી શકાય. બિઝનેસ અગેન ડેફિનેશન ઇઝ બિઝનેસ ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન ઓર્ગનાઇઝડ એન્ડ ઓપરેટેડ ટુ પ્રોવાઈડ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ તમને બધાને ખબર જ છે, સર્વિસીસ. હોટલમાં તમે જાઓ, તમને વેઇટર સર્વ કરે છે કોઈ પણ, તો સર્વિસ પ્રોવાઈડ થઈ. હોસ્પિટલમાં જાઓ, ટ્રીટમેન્ટ લો તો સર્વિસ થઈ. બેંક્સમાં તમે જાઓ તો એ પણ તમે એક સર્વિસ જ રેન્ડર કરો છો. સો સર્વિસીસ ટુ ધ સોસાયટી અંડર ધ ઇન્સેન્ટિવ ઓફ પ્રાઇવેટ ગેઇન. બરાબર, રેસ્ટોરન્ટમાં જાઓ તો તમે જમશો, તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, તમને ફૂડ ત્યાંનું કન્ઝ્યુમ કરો છો, યુ ગીવ ચાન્સ ટુ સર્વ યોર સેલ્ફ અને સામે તમે એનું પેમેન્ટ કરો છો. સો આ પ્રાઇવેટ ગેઇનનું થયું. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર ફીચર્સ. બિઝનેસના લક્ષણો ઓર બિઝનેસના ફીચર્સ કઈ એવી વસ્તુ છે કે બિઝનેસ છે ને કહી શકાય? તો ફર્સ્ટ છે પ્રોફિટ મોટિવ. પ્રોફિટ મોટિવ ઇઝ વોટ? બિઝનેસ કરો છો તેમાંથી તમને પ્રાઇવેટ ગેઇન મળે છે, ઇકોનોમિક રિટર્ન મળે છે, પ્રોફિટ મળે છે, તો તમે બિઝનેસ કરવા મોટિવેટ થશો. સો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ ઇઝ પ્રાઇવેટ મોટિવ, જેમાંથી તમને ઇકોનોમિક રિટર્ન મળે છે એને તમે બિઝનેસ ટર્મ કરી શકો.
dealing with goods and services. I gave you the example of goods, that is Balaji. They produce goods, they distribute goods, they sell out in the market, you get the gain, economic gain out of it. So goods and services. So those activities which are dealing in goods and services and which give you economic return in return is known, is one of the characteristics of business. Third, producing or procuring or exchange of goods and services. જ્યારે કોઈ વસ્તુ બને છે એનું એને બનાવવામાં આવે છે, એને પ્રોસેસ દેવામાં આવે છે, પ્રોસેસ આઉટ કરવામાં આવે છે, લેવામાં. પ્રોક્યોરિંગ મીન્સ ટુ ગેઇન થિંગ્સ. પ્રોક્યુરિંગ મતલબ આ જે ઇન્ડસ્ટ્રીઝ વર્ક કઈ રીતે કરે છે, ઇન્ડસ્ટ્રીઝને પહેલાં બેઝિક રો મટીરિયલ જોશે, રો મટીરિયલ ઉપરથી એ વસ્તુ બનાવશે તો પ્રોક્યોર કરવું જરૂરી છે. તો એને પ્રોક્યોર કરો એટલે એને લેવું પડે છે, તો અગેન સામે એને માલ મળ્યો છે અને રિટર્ન પૈસા દે છે, સામે એ ચૂકવે છે. ઓર એક્સચેન્જિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર. તો ધીસ કેન બી ટર્મ્ડ એઝ બિઝનેસ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. ઇન ડિટેલમાં જોઈએ તો એન્ટાયર બિઝનેસ એક્ટિવિટી રિવોલ્વ્સ અરાઉન્ડ ધ પ્રોડક્શન એન્ડ એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફોર મોનેટરી રિટર્ન્સ. બટ ઇફ સચ પ્રોડક્શન્સ ઓર એક્સચેન્જ ઇઝ મેન્ટ ફોર પર્સનલ કન્ઝમ્પશન, ઇટ શેલ નોટ કન્સિસ્ટ ઓફ બિઝનેસ ઓર ઇટ ડઝ નોટ અલાઉ ઇન્વોલ્વ એની મોનેટરી રિટર્ન. ઇન સપોઝ તમે તમારા કન્ઝમ્પશન માટે તમને બ્રીડની લોફ તમારે કન્ઝ્યુમ કરવી છે, બરાબર, તો એમાં તમને ઇકોનોમિક રિટર્ન મળવાનું નથી. અહીંયા તમારું ઇકોનોમિક રિટર્ન જાય છે, તમે વસ્તુ પરચેસ કરી છે, ગુડ્સ પરચેસ કર્યું છે આ કેસમાં. સો યુ આર ગેટિંગ રિટર્ન ઇન ફોર્મ ઓફ ગુડ્સ, નોટ ઇકોનોમિક થિંગ્સ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. બિઝનેસ ઓપરેટ્સ ઇન અનસર્ટેન, દેટ ઇઝ ફિનાન્શિયલ, ઇકોનોમિક, પોલિટિકલ ઓર એન્ડ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ. બિઝનેસ એક જ વસ્તુમાં ખાલી પ્રોડ્યુસિંગ, પ્રોક્યોરિંગ, એક્સચેન્જમાં નથી હોતું. બિઝનેસ ઓલ્સો મીન્સ ડીલિંગ વિથ ફિનાન્શિયલ થિંગ્સ, economic things, political things and competitive environment. Taking example of financial in business, trading je thai che, shares ni levech je thai che, barabar. So this is one of the element of high risk and uncertainty. Business aa rite bi operate thai che financial field ma, economic ma, you know, economic and non-economic returns. પોલિટિકલ થિંગ્સ રૂલિંગ પાર્ટી હોય તો એનો હોલ્ડ કેટલો હોય માર્કેટ ઉપર, તો એને એ વસ્તુને એ વ્યક્તિને જે તે વ્યક્તિ ઓર્ગેનાઇઝેશન જોડાયેલો હોય તો એને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સથી બિઝનેસ કેટલો સારો મળી શકે, એને લીગલ પરમિશન્સ મળી જાય, ટેન્ડર મળી જાય, પછી એનું મશીનરીઝ અને પોલિટિકલ પાર્ટીના કેવા ઉપરથી કે હોલ્ડ ઉપરથી ઓછા કિંમતે મળી જાય. સો બિઝનેસ ઓલ્સો રન્સ લાઈક ધીસ. કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ, આ જે હરીફાઈ, જે કટ થ્રોટ કોમ્પિટિશન કહેવાય, પોતાને માર્કેટમાં બનાવવા રાખવા માટે, સ્ટેબલ કરવા માટે કોઈ માણસ ડુપ્લિકેશન ઓફ પ્રોડક્ટ્સ કરશે, કોઈ માણસ છે ડિટો ટુ ડિટો એવું પ્રોડક્ટ બનાવશે, એના કરતાં સારી બનાવશે પ્રોડક્ટ. તો આ રીતે બિઝનેસ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ રીતે ઇન્વોલ્વ થયેલું છે. Profit merely do not depend on efforts of the entrepreneur. This is a possibility of incurring losses when one operates in such uncertain and uncontrollable conditions. Suppose તમે તમારું business છે, તમે એને political ફિલ્ડમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે કે જ્યાં પોલિટિક્સનો હોલ્ડ સારો છે, બટ પોલિટિક્સ ઇઝ અનસર્ટેન એન્ડ ઓફ હાઈ રિસ્ક, તો એ બિઝનેસ ફ્લરિશ જ નથી થવાનું, એમાં લોસ થવાના ચાન્સીસ છે જ અને છે જ. હેન્સ મેની પ્રિફર અવોઇડિંગ બિઝનેસ એઝ અ ઓક્યુપેશન બીકોઝ ઇટ ઇન્વોલ્વ્સ રિસ્ક. ઇટ ડઝ નોટ પ્રોમિસ એની સ્ટેબલ રિટર્ન, બટ ધ કી ટુ એન્ટિસિપેટ ધ ફ્યુચર રિસ્ક એન્ડ અનસર્ટેનિટી એન્ડ શિલ્ડ યોર બિઝનેસ સ્ટ્રેટેજીસ અકોર્ડિંગલી. એક વ્યવસ્થિત બિઝનેસ તમને ક્યારે પ્રોફિટ આપી શકે, જ્યારે તમારું પ્લાન, તમારી મેથડ, તમારી પ્રોસેસીસ, તમારું લેઆઉટ, તમારું ફંક્શનિંગ, તમારું હોલ્ડ ડિપાર્ટમેન્ટ્સ ઉપરનું બહુ વ્યવસ્થિત ન એક્યુરેટ છે. ધેન ઓનલી યુ વન કેન એસ્ટાબ્લિશ એન્ડ ફ્લરિશ ધ બિઝનેસ વેલ ઇન ધ માર્કેટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. ગોઈંગ અહેડ વિથ રિપીટેશન્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ,
બિઝનેસ હોય ઈ યુ નો બિઝનેસનો સીધો એક્ઝામ્પલ લઈ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, અમુક બિઝનેસ હોય આખું વરસ ચાલતા હોય, અમુક બિઝનેસ છે એ સિઝનલી ચાલતા હોય, આખું વરસ બિઝનેસ ચાલતું હોય એને શું કહેવાય, એના એક્ઝામ્પલ શું છે તો કે ગ્રોસરીવાળા છે, સુપરમાર્કેટવાળા છે, કે જ્યાં વસ્તુ આવવાની છે અને માણસો લઈ જ જવાના છે, એની નીડ રહેવાની જ છે રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમે, તો એ બિઝનેસ એ ટ્રાન્ઝેક્શન રિપીટ થયું કે આ સુપરમાર્કેટમાં ગયા, ગ્રોસરીમાં તમે જાઓ શોપમાં, તો એને એ વસ્તુ રિફિલ કરતી રહેવી પડશે, કારણ કે એની યુટિલિટી એનું કન્ઝમ્પશન બધાય કરવાના છે, આ બધા બેઝિક નીડ્સમાં આવે છે. મેડિસિન્સ છે, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રેગ્યુલર ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસમાં કહેવાય. કેમિસ્ટ જે કરે છે તો એની પાસે દવાની શોર્ટેજ હોવાની જ છે, કારણ કે દવા એસેન્શિયલ છે, એને એમાં રિપીટેટિવ ટ્રાન્ઝેક્શન્સ પણ આવે છે. દવા એવું નથી કે એકવાર ખાધીને વાત પતી ગઈ, અમુક હોય ડાયાબિટીક પેશન્ટ્સ હોય તો ધે રેગ્યુલરલી નીડ શુગર કંટ્રોલેબલ મેડિસિન્સ. સો રિપીટેટિવ ટ્રાન્ઝેક્શન થયું કે આ એક મહિને ખાધું અને બીજા મહિને દવા નહીં લે તો એમ નહીં ચાલે, ડૉક્ટર એને પ્રિસ્ક્રિપ્શન હર મહિનાનું આપવાનું છે, 30 દિવસનું 60 દિવસનું, તો દિસ ઇઝ રિપીટેડ ટ્રાન્ઝેક્શન્સ. સો દેર મસ્ટ બી રેગ્યુલારિટી એન્ડ પરમનન્સ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. આ રિપીટેશન ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ એન એસેન્શિયલ કન્ડિશન ફોર બિઝનેસ. એક્ઝામ્પલ, વેન અ પર્સન સેલ્સ ઓફ હિઝ સ્કૂટર ઇવન ફોર પ્રોફિટ, ઇટ ઇઝ નોટ હિઝ બિઝનેસ અન્ટિલ હી ઇઝ ઇન્વોલ્વડ ઇન ડીલિંગ ઓફ સચ સ્કૂટર્સ. એવું નહીં કે આજે પોતાનું પર્સનલ સ્કૂટર મારી પાસે એક્ટિવા છે, આજે મેં વેચી નાખ્યું તો મેં બિઝનેસ કર્યો ન કહેવાય, એ મેં મારા પર્સનલ રીઝનથી વેચ્યું છે. આ જ વસ્તુ અગર હું રિપીટેટિવ ટાઈમ્સ કરું, આનું ટ્રાન્ઝેક્શન રિપીટેટિવ ટાઈમ્સ રેગ્યુલર ઇન્ટરવલે વધતું જાય નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ, તો હું કહી શકું કે મેં બિઝનેસ કર્યો. ઘણા બિઝનેસ એવા હોય કે મહિનો દિવસ પહેલાં ખોલ્યો હોય, મહિના દિવસ પછી પૂરું થઈ જાય, તો તમે એને બિઝનેસ કર્યો એવી ડેફિનેશનમાં કે તમે એને ટર્મ ન કરી શકો. યોર થિંગ શુડ બી કોન્સ્ટન્ટ એન્ડ પરમનન્સી ઇન નેચર, બરાબર. સો દિસ ઇઝ રિપીટેશન ઓફ ટ્રાન્ઝેક્શન્સ. જ્યારે જ્યાં આ એક્ટિવિટી રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમે પરમનન્સ બેઝિસ ઉપર થતી રહેતી હોય કન્ટિન્યુઅસલી વન આફ્ટર અનધર, યુ કેન ટર્મ ધીસ થિંગ એઝ બિઝનેસ. નેક્સ્ટ ઇઝ લોફુલ એન્ડ લીગલ. યુ નો બિઝનેસ is legal in eyes of law. Business is termed as an entity, એને એક સેપરેટ વજૂદ આપવામાં આવ્યું છે, જે માણસને એન્ટિટી આપવામાં આવી છે. એમ અ પર્સન કેન ઇન્ડલ્જ ઇન ટુ બિઝનેસ એક્ટિવિટી પ્રોવાઈડેડ પર્ટિક્યુલર એક્ટિવિટી ઇઝ લીગલી પરમિટેડ એન્ડ ઓથોરાઇઝ બાય ધ લો ઓફ ધ લેન્ડ, બરાબર. એક્ઝામ્પલ, one cannot exchange or produce alcohols in Gujarat which is against the law of land. કોઈ પણ લીગલ ને લોફુલ એક્ટિવિટી જ્યારે એક્ઝિસ્ટન્સમાં આવે છે કે જ્યાં એ વસ્તુ પરમિશેબલ છે, તો તમે કહી શકો કે દિસ ઇઝ વન ઓફ ધ ફીચર્સ ઓફ બિઝનેસ. યુ નો ગુજરાત એક જ એવું છે ડ્રાય સ્ટેટ જેને કહેવામાં આવે છે. યુ નીડ પરમિટ ટુ હેવ એલ્કોહોલ ઓર પ્રોડ્યુસ એલ્કોહોલ. પેલી વખતે બસ વસ્તુ અહીંયા થતી નથી, ખાલી વેચાય જ છે, બટ આ પ્રોડ્યુસ કરવા માટે એનું બિઝનેસ કરવા માટે તમારે લાયસન્સ હોવું જરૂરી છે. મતલબ તમે એક લોફુલ અને લીગલ વસ્તુથી તમે આ વસ્તુ કન્ટિન્યુ કરો છો. સો બધાના નિયમ અલગ અલગ હોય. ગુજરાત છે તો એનું પ્રોહિબિશન છે અલ્કોહોલ પ્રોડ્યુસ કરવાનું, એક્સચેન્જ કરવાનું ઓર વેચવા માટેનું, બરાબર. સો બધી જગ્યાના રૂલ્સ રેગ્યુલેશન્સ અલગ અલગ હોય પર્ટેનિંગ ટુ લેન્ડ, લો ઓફ લેન્ડ, બરાબર. જ્યાં તમે હોય ત્યાં તમને આ વસ્તુ લાગુ પડે. સપોઝ ફોરેન કન્ટ્રીઝ છે તો ત્યાં આવા કોઈ સચ રૂલ્સ નથી હોતા. હા, ત્યાં રૂલ્સ સારા એવા ઘણા બધા છે બીજા, બટ ડિપેન્ડ્સ ઓન લેન્ડ ટુ લેન્ડ. સો નેક્સ્ટ ઇઝ મ્યુચ્યુઅલ ગેઇન્સ એન્ડ સેટિસ્ફેક્શન. All business are directed for mutual gains and satisfaction. These productions and exchange of goods is not meant for personal use. It is meant to sold in market for satisfying the needs of other beings. બરાબર. So this means mutual gain અને જે satisfaction ની વાત આવે એને તમે business ના term તમે ન કરી શકો. You don't need to include mutual gains and satisfaction. This is totally to be professional in terms. Next is creation of utility.
The main function is to enhance the utility of a product. Increasing utility means to increase the usefulness of the product by changing its form. Example, a log of wood might have very low or zero utility, but converted into furniture and its and increases its utility. બરાબર છે, લાકડું છે તો લાકડાની લાકડું છે બરાબર, તો એને તમે બાળી નાખશો તો કાંઈ ઝીરો યુટિલિટી હશે, એનું ઝીરો કન્ઝમ્પશન હશે. પણ એ જ લાકડાના પીસને તમે ફર્નિચરમાં તમે ટ્રાન્સફર કરી નાખો તો એની યુટિલિટી ઝીરોથી વધી ગઈ. તો અહીંયા એવું ક્રિએશન ઓફ યુટિલિટી, પીસ ઓફ લેન્ડ છે, એક બિલ્ડિંગ ઊભું છે અપાર્ટમેન્ટ બરાબર, તો તમે એને રેન્ટ ઉપર દઈને તમે એની યુટિલિટી વધારી દીધી, એની બદલે તમે બંધ કરીને રાખી દીધું હોય તો એની યુટિલિટી કોઈ દિવસ વધવાની નથી. લિયમ નમ સ્ટેબલ ને કોન્સ્ટન્ટને વિથ ઝીરો રિટર્ન રહેશે. પણ તમે જ્યારે ઈચ પીસ ઓફ લેન્ડને તમે જ્યારે વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન કરી અપાર્ટમેન્ટમાં, તમે એને રેન્ટ ઉપર ચડાવી દો, બે ત્રણ ફ્લોર્સ ક્રિએટ કરી દો અને તમે રેન્ટ ઉપર આપી દો, તો તમને એ ચારે ચાર ફ્લોરના રેન્ટ ટેનન્ટ્સ તમને રેન્ટ આપશે, તો એની યુટિલિટી બધી ગઈ. પીસ ઓફ લેન્ડ ઈચ પીસ ઓફ લેન્ડ છે, તમે એને બિલ્ડિંગ બનાવો, એના ઉપર ફાર્મિંગ કરો, હાર્વેસ્ટિંગ કરો, તો તમે લેન્ડની યુટિલિટી વધારી રહી છે. સો ધીસ વે ક્રિએશન ઓફ યુટિલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, ધેન વિચ ગીવ્સ યુ ગેઇન ઇન રિટર્ન, પ્રોફિટ ગેઇન ઇન રિટર્ન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ક્રિએશન ઓફ યુટિલિટી ધેટ કેન બી ટર્મડ એઝ ઇન ટુ બિઝનેસ. ઓબ્જેક્ટિવ્સ એન્ડ એમ્સ ઓફ બિઝનેસ. બિઝનેસ કરવાના પણ ઘણા બધા ઓબ્જેક્ટિવ હોય, એમ્સ હોય, વિચ ઇઝ ટુ બી ફૂલફિલ્ડ, રાઇટ? So going with the first is organic objectives. Organic objectives કઈ રીતે તમે ડેટર્મ કરશો કે જે તમને હાર્મ નથી કરતું, કે જે તમને એના બેડ રિટર્ન્સ નથી આપતું, યુ કેન ટર્મ ધીસ એઝ ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ. બીજું છે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ, એઝ આઈ ટોલ્ડ અર્લિયર, વિચ ગીવ્સ યુ પ્રોફિટ ઇન રિટર્ન. And also again this can be termed as economic return. Social objective, આજે ફોર્મ્સ બધી છે બરાબર, તો એ CSR પ્રેક્ટિસ કરે છે. યુ નો CSR મીન્સ CSR ઇઝ વોટ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. જે તે વ્યક્તિ, જે તે ઓર્ગેનાઇઝેશન આમાં ઇન્વોલ્ડ હોય બિઝનેસમાં, એ CSR પરફોર્મ કરતું જ હોય બરાબર. સો ધીસ ઇઝ ઓફ ધ સોશિયલ ઓબ્જેક્ટિવ. નેક્સ્ટ ઇઝ હ્યુમન ઓબ્જેક્ટિવ. બિઝનેસ થાય છે ત્યાં એમ્પ્લોયમેન્ટ થાય છે, માણસોનું એમ્પ્લોયમેન્ટ થાય છે, તો એને એમ્પ્લોયમેન્ટ મળે છે. એમ્પ્લોયમેન્ટ મળવાથી એને રૂપીઝ સેલરી મળે છે, ફીઝ મળે છે, ચાર્જ મળે છે, એના દિવસનું વેતાણ મળે છે. સો આ હ્યુમન ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરે છે બિઝનેસ. નેટ ઇઝ સેકન્ડ ઇઝ નેશનલ ઓબ્જેક્ટિવ. ધીસ ઇઝ અ ક્વાઇટ બ્રોડર ટર્મ વેન ટોકિંગ અબાઉટ ટર્મ્સ ઇન બિઝનેસ. બિઝનેસ આજે થશે, કોઈ પણ સિટીમાં બિઝનેસ તમે કરો છો કોઈ પણ વસ્તુનું બરાબર, તો એ તમારી પર કેપિટા ઇન્કમ છે એ વધારશે. પર કેપિટા ઇન્કમ વધારો આવશે તો પછી ગ્રોસ પ્રોફિટમાં, નેટ પ્રોફિટમાં વધારો આવશે. અને એ નેટ પ્રોફિટ કેમાં એડ થશે, તો કે નેશનલ પ્રોફિટમાં. તો જ્યારે તમારું કન્ટ્રીબ્યુશન તમારા બિઝનેસ એક્ટિવિટીના લીધે તમારા નેશનલ GDP જેને કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઇન્ક્રીઝ આવે, તો આ પણ એક નેશનલ ઓબ્જેક્ટિવ તરીકે સર્વ કરે છે. ગ્લોબલ ઓબ્જેક્ટિવ, તમારું બિઝનેસ જ્યારે લોકલ માર્કેટમાં છે, સ્ટેટ માર્કેટમાં છે, એકવાર ફ્લરિશને ડેવલપ થઈ ગયું, પછી તમને નેશનલ માર્કેટ દેખાશે, એમાં તમારું એસ્ટાબ્લિશ થઈ ગયું ફોર્મ વ્યવસ્થિત, અને તમે રેગ્યુલર સારું રિટર્ન આપે છે, પછી તમે ઇન્ટરનેશનલી તમે બિઝનેસ કરવાનું વિચારશો. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચ્યા પછી તમે ગ્લોબલ ઓબ્જેક્ટિવ બિઝનેસનો સર્વ કરશો, ફૂલફિલ કરો છો. સો દેટ ઇઝ અ ગ્લોબલ ઓબ્જેક્ટિવ. હેન્સ ધીસ વોઝ ઓલ ફોર ટુડે ટુડેઝ ટોપિક.